સુરત મહાનગરપાલિકા એક તરફથી ચોરી ખાલી થવાની વાત કરે છે, આવક ઘટી હોવાનું રટણ કરે છે, તો બીજી તરફ પાલિકાએ વર્ષો પહેલા ભાડે પટ્ટે આપેલી જગ્યાના રિન્યુઅલમાં પાલિકા કરોડોની જગ્યા અને આવક બાબતે આંખાડા કાન કરી રહી છે. દર્શક મિત્રો, સુરત મહાનગરપાલિકાએ વર્ષો પહેલા કેટલીક જમીન ભાડા પટ્ટે આપી હતી. એ જમીનોની કિંમત હાલ કરોડો રૂપિયા છે. છતાં પાલિકાની જે પોલિસી છે તેના હિસાબે ક્યાંક ને ક્યાંક પાલિકાની તિજોરીને આના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વધુ માહિતી માટે આપણી સાથે જોડાશે કોંગ્રેસના અસલમ સાયકલવાળા, જે આ અંતર્ગત માહિતી આપશે કે કઈ રીતની આ સમગ્ર વિગત છે, કઈ કઈ મિલકતો છે જે કોર્પોરેશનના અંડરમાં આવે છે અને કઈ ભાડાપટ્ટા પેટે જે આવક થવી જોઈએ અને હાલ કેટલી આવક થઈ રહી છે તે વિશે વાત કરીશું. જણાવો અસલમભાઈ, કઈ રીતની વિગતો છે? આપણે રિંગ રોડ પર સુરત ટેક્સટાઇલ માર્કેટ પાસે ઊભા છે. આ સુરત ટેક્સટાઇલ માર્કેટની આશરે 24,435 ચોરસ મીટર જમીન, જેના મૂળ માલિક સુરત મહાનગરપાલિકા છે, અને 1967ની અંદર ટોકન ભાવે 2 રૂપિયા 10 પૈસાના પ્રતિ વાર્ષિક ચોરસ મીટરના ભાવે જે તે સમયના સુરત મહાનગરપાલિકાના શાસકોએ આ લીઝ પર આપી હતી. શહેરની આજે રિંગ રોડ પર જે જમીન છે જેની કિંમત આજે કરોડો રૂપિયામાં થઈ છે. હું માનું છું કે આશરે આ 24,435 ચોરસ મીટરની જમીનની મૂળ કિંમત જોવા જઈએ તો જેનો જંત્રી ભાવ જ 55,000 રૂપિયા આશરે છે, અને જો એને ઓક્શન કરીને જો વેચાણ કરવા જઈશું જાહેર હરાજીથી તો 1,000 કરોડ કરતા વધારેની કિંમત આવશે. એટલે ભાઈ, પાલિકાની તિજોરીને આના કારણે કેટલું સહન કરવાનો વારો આવ્યો છે? પહેલાથી જ પાલિકાની તિજોરીને નુકસાન છે અને જે રીતે આવક ઓછી છે એવું કહેવામાં આવી રહ્યું છે, તો આનાથી કેટલું નુકસાન થશે? તો અમે જ્યારથી ચૂંટાય છે ત્યારથી કહીએ છીએ કે સુરત મહાનગરપાલિકાની તિજોરી દિન પ્રતિદિન તળિયે જતી રહી છે, અને શાસકો એ તરફ જો ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોની અંદર સુરત મહાનગરપાલિકાનો વિકાસ 100% ખોરંભે ચડશે. આજે અમારી એટલી જ માંગણી છે કે આની દરખાસ્ત શાસકો સમક્ષ આવી છે. માર્કેટના સંચાલકોએ ડિમાન્ડ કરી છે કે અમને આ માર્કેટ પ્રતિ ચોરસ મીટર 57 રૂપિયા 75 પૈસાના વાર્ષિક ભાડા પેટ આપે. એટલે વાર્ષિક આટલી મોટી જગ્યાનો 15-16 લાખ રૂપિયા જેવું ભાડું થાય છે. એટલે આ વેપારીઓ કદાચ શાસકો અને વહીવટીતંત્રને ઉલ્લું સમજતા હોય, પરંતુ વિપક્ષ ઉલ્લું નથી, શહેરની જનતા ઉલ્લું નથી, અને આ કરોડોની કિંમતની જમીનની કિંમત જો કરોડોમાં વસૂલાત નહીં થશે તો એના આવનારા દિવસોમાં અમે ચોક્કસપણે કહીશું કે ભારતીય જનતા પાર્ટી એમાં ભ્રષ્ટાચાર કરશે. તો દર્શક મિત્રો, અસલમભાઈ સાયકલ વાળા, તેમણે જણાવ્યું કે કઈ રીતે પાલિકાના જે ભાડાપટ્ટા આપેલી જમીનોમાં કરોડો રૂપિયાની આવક થઈ શકે છે, પણ ક્યાંક ને ક્યાંક પાલિકાની જે નીતિ છે, શાસકોની નીતિ છે, એના કારણે શાસકોને હાલ ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.